नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ। 25 જૂન એટલે કે વિશ્વ કોડ દિવસ। 2009 થી જ આ દિવસને વિશ્વ કોડ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ કોડ વિશે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાયા હતા એસએસસી હોસ્પિટલના ખાસ ડોક્ટર। આવો આપને જણાવીએ કે શું કહી રહ્યા છે તમને। 2009 થી પ્રતિવર્ષ 25 જૂનના રોજ વિશ્વ કોડ દિવસ મનાવવામાં આવે છે। વિશ્વના સુપરસ્ટાર બ્રેક ડાન્સર માઇકલ જેક્સનની ડેથ એનિવર્સરીના દિવસને લઈને આ વિશ્વ કોડ દિવસ ઉજવવામાં આવે છે। માઇકલ જેક્સનને પણ કોડ હતો। આ પ્રકારના રોગમાં શરીરના કોઈપણ ભાગમાં સફેદ કલરના ડાઘ થાય છે। આ રોગનું મુખ્ય કારણ આપણા શરીરમાં મેલેનોસાઇટ નામના કોષ હોય છે અને આપણી ચામડીમાં જે કોષ હોય એ મેલેનામાઇનનું રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે, જેના કારણે ચામડીનો કલર ઘઉંવર્ણ અથવા તો તેનાથી આછો તથા કાળાશ પડતો થઈ જાય છે। આ રંગકર્ણ કાં તો રંગદ્રવ્ય કોઈપણ કારણસર ઉત્પન્ન ના થતું હોય, જેથી કરીને વિટીલિબો કોડ નામનું રોગ ઉત્પન્ન કરે છે। આ રોગ બે પ્રકારે થઈ શકે છે, એક આનુવંશિક અને એક બિનઆનુવંશિક। આનુવંશિક એટલે કે પેઢી દર પેઢી ઉતરતો હોય છે। કોઈપણ પ્રકારના માતા પિતા, દાદા દાદી, કાકા કાકી અથવા એમનામાં હોય તો પેઢી દર પેઢીમાં આ રોગ ઉતરતો હોય છે અને સફેદ ડાઘ એમનામાં વિકસતા હોય છે। જ્યારે બિન આનુવંશિકમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગો હોય તો તેની સાથે અને પ્લાસ્ટિક કે રબરના કોઈ કેમિકલના સંપર્કમાં આવે તો એ જગ્યાએ સફેદ ડાઘ પડી જાય છે અને ત્રીજું ચામડીના અન્ય રોગ સાથે પણ આ કોડ નામનો રોગ સંકળાયેલો હોય છે। પહેલાના જમાનામાં આ રોગને પૂર્વજન્મનું પાપ માનવામાં આવતું હતું, પરંતુ હાલના અદ્યતન યુગમાં જાગૃતિ આવતા ધીમે ધીમે અંધશ્રદ્ધા દૂર થવા લાગી છે। આ રોગના નિદાન માટે સરકારની કે કોઈપણ ચામડીના નિષ્ણાતની સલાહથી સારવાર લઈ શકાય છે। આ અંગે વધુ જાણકારી સયાજી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસરે આપી હતી। આજે વૈશ્વિક કોડ દિવસ એટલે કે વર્લ્ડ વિટીલિગો ડે છે। દર 25 જૂને 2009થી મનાવવામાં આવે છે। આ દિવસ 25 જૂને એટલે મનાવવામાં આવે છે કે આપણા માઇકલ જેક્સન જે સુપરસ્ટાર ડાન્સર હતા એમની ડેથ એનિવર્સરી તરીકે ઉજવવામાં આવે છે। એમને પણ કોડ હતો, જેથી કરીને આ ડિઝીઝ આપણે 25 જૂને વર્લ્ડ વિટીલિગો ડે તરીકે ઉજવવામાં આવે છે। અને આ પ્રકારના રોગમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએ શરીરના કોઈ પણ ભાગે વાળ અને ચામડી અને વિવિધ પ્રકારના ભાગો ઉપર સફેદ દાગ થાય છે। આ રોગનું મુખ્ય કારણ એ છે કે જે આપણા શરીરમાં મેલેનોસાઇટ નામના કોષ હોય છે, ચામડીમાં જે મેલેનોસાઇટ નામના કોષ હોય છે એ મેલેનિન નામનું રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણી ચામડીનો કલર ઘઉંવર્ણ કાં તો એનથી આછો કાં તો વધારે ઘટ કાં તો કાળાશ પડતો રહે છે। આ રંગકણ કાં તો રંગદ્રવ્ય કોઈ પણ કારણોસર ઉત્પન્ન ન થતું હોય, જેથી કરીને આ વિટીલિગો કાં તો કોડ નામનો રોગ ઉદ્ભવે છે। વિટીલિગો કાં તો કોડ નામનો રોગ બે પ્રકારે થઈ શકે છે, આનુવંશિક હોય અથવા તો બિનઆનુવંશિક હોય। આનુવંશિક એટલે પેઢી દર પેઢી ઉતરતો હોય છે, કોઈપણ પ્રકારના માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, નાના નાની એમાંથી કોઈકને કોઈક પેઢીમાં આ રોગ ઉતરતો હોય અને સફેદ દાગ એ લોકોમાં વિકસતા હોય છે। શરીરના થોડા ભાગમાં સફેદ દાગ હોઈ શકે, કાં તો શરીરના મોટા ભાગના એરિયામાં પણ સફેદ દાગ હોઈ શકે છે। બિનઆનુવંશિક વિટીલિગો અથવા તો કોડ ઓટોઇમ્યુન ડિઝીઝ, ધારો કે સોરિયાસિસ છે, ડાયાબિટીઝ છે, થાઇરોઇડના ડિઝીઝ છે, એ બધા રોગો સાથે સંકળાયેલો હોય છે, એટલે એક કરતાં વધુ રોગો પણ હોઈ શકે વિટીલિગોની સાથે। અનધર છે કે કેમિકલને લીધે, એટલે કોઈપણ પ્રકારના રબરના કેમિકલ છે, પ્લાસ્ટિક્સના કેમિકલ છે, એના સંપર્કમાં આવવાથી એ જગ્યાએ પણ કોડ કાં તો સફેદ દાગ થઈ શકે છે। અને ત્રીજું છે કે ખાસ કરીને બીજા સ્કિનના ડિઝીઝ સાથે, જેવું કે સોરિયાસિસ છે કે ઉંદરી છે, એની સાથે પણ આ રોગ સંકળાયેલો હોય છે। આ રોગની ખાસ કરીને અત્યારે તો થોડું ઘણું પણ જાગૃતિ આવી છે। પહેલાંના સમયમાં આ રોગને પૂર્વજન્મના પાપ કે કોઈપણ સમય કોઈપણ જાતનું એને સામાજિક કલંક ગણવામાં આવતું હતું, પણ હાલના સમયમાં મીડિયા છે અને બીજી પ્રકારની જાગૃતિઓના માધ્યમો દ્વારા થોડી ઘણી જાગૃતિ આવી છે, જેથી કરીને સામાજિક જે અંધશ્રદ્ધા કાં તો કલંક જેમ આ રોગને ગણવામાં આવતો હતો એ હવે ધીમે ધીમે એ પ્રમાણ હવે ઓછું થઈ રહ્યું છે। આ રોગની સારવાર કાં તો આ રોગ વિશેની સલાહ
કોઈપણ ગવર્મેન્ટ કાં તો કોઈપણ પ્રાઇવેટ ક્લિનિકમાં કે જેમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ કાં તો ચામડીના રોગોના નિષ્ણાતને બતાવીને એની સલાહ કાં તો એની સારવાર લઈ શકાય છે. આમની સારવાર માટે વિવિધ પ્રકારની ક્રીમ હોય છે, જે ખાસ કરીને સોરાલિન નામની ક્રીમ હોય છે, સોરાલિન નામની ટેબ્લેટ્સ કાં તો ગોળીઓ પણ આવે છે. પછી અલ્ટ્રાવાયોલેટ થેરાપી, જેને અમે ફોટોથેરાપી કાં તો ફોટો કિમોથેરાપી કહીએ છીએ, એમાં પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ એ અને અલ્ટ્રાવાયોલેટ બી જેવા સૂર્યના ક્ષ કિરણોની લાઇટ આપી કાં તો એવા પ્રકાશમાં એને એક્સપોઝ કરીને એની સારવાર આપવામાં આવે છે. આ રોગનું વર્તણૂક કહી શકાય કાં તો આ રોગનો ડેવલપ થવાનો ટ્રેન્ડ કહી શકાય એ ભવિષ્ય આપણે ભાંખી નથી શકતા. આજે સારો થાય કાલે નવા ડાઘ નીકળે, કાં તો ઘણી વખત સારો ન થાય, કાં તો ઘણી વખત વગર દવાએ પણ સારો ઘણા લોકોમાં થઈ શકે છે. એવું જરૂરી નથી કે દવા ન જ કરાવી કાં તો દવા કરાવી. અને આ પ્રકારના રોગમાં ખાસ કરીને જે લોકોને ચહેરા પર, હાથ પર અને વિવિધ પ્રકારની જગ્યાએ આખા કહેવાય કે નોર્મલ એમનો કલર જતો રહે, એ લોકોએ ખાસ કરીને સનસ્ક્રીન કાં તો તડકાની સામે રક્ષણ આપી શકે એ પ્રકારના લોશન લગાવવાથી એ જગ્યાએ બીજી પ્રકારના ચામડીના રોગ આપણે અટકાવી શકાય છે. અત્યારે ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજી, વેનેરોલોજી અને લેપ્રસી એસોસિએશન, આપણું જે નેશનલ એસોસિએશન છે, જે આપણા દેશમાં આ રોગ વિશે કાર્યરત છે, આ રોગની જાગૃતિ વિશે માહિતી ફેલાવે છે, ખાસ કરીને એમાં સામાજિક જાગૃતિ ફેલાવવામાં અમે વધારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ. મારું નામ ડૉક્ટર નિપુલ વારા, આસિસ્ટન્ટ પ્રોફેસર SSG હોસ્પિટલ અને IADVL પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ.